તો અત્યારમાં જેને હું ફોન કરું છું અને પૂછા કરું કે તારી સરપ્રાઈઝ આવી ગઈ છે. અને હું એ છું આમ શોક થઈ ગયો છું હું જોઈને, અને તમને તો આમ અંદાજો જ નહીં આવે. 3, 2, 1 લોન્ચ કરો. પાર્ટી નેમ શું હશે કે ઓહો આટલા બધા તો હું કે લઈ જ જાઓ તમે અત્યારે, તો પછી આપણે લઈ આવ્યા. ગયો જેવું ફ્રેમ એક તૈયાર થતી હતી ને એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. શું કહી ગયો છે કલર બલર બધું. ઓકે જો જય 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 માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત તો સવારના વહેલી અહીંયા ઘરેથી જ કરી નાખી છે. હજી તો ગૌશાળાએ જવાની વાર છે, પણ કાલે સાંજે હર્ષદ એવી વાત કરીને એટલે હું નીંદર જ ના આવી ગયો આખી રાત. તો અત્યારમાં જેને હું ફોન કરું છું અને પૂછા કરું કે તારી સરપ્રાઈઝ આવી ગઈ છે, તો એ પ્રમાણે હું ફોન લઈને જાઉં, નહીંતર ચાર્જિંગમાં મૂકી દઉં. એટલા માટે જ ફોન કરીને એકવાર પૂછા કરી લઈએ એને કે કેમ થઈ સરપ્રાઈઝ. હર્ષદને ફોન કરીએ હવે. રીંગ જાય છે. ઉપાડે ધારું કઈ ઉપાડે ના ઉપાડ્યો. બીજી ટ્રાય કરી લઈએ. બે ફોન કર્યા પણ ઉપાડ્યા નહીં. તો હાલો ને મોબાઈલ આપણે લઈ જઈએ, કારણ કે સાંજના એવું કહેતો હતો કે સવારમાં તો આવી જશે સવારના વહેલા, એટલે ત્યાં જઈએ અને ચેક કરીએ શું છે ખરેખર. તો હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા. તને હર્ષદભાઈ કેમ ફોન ઉપાડતા હતા? સવારના બે ફોન કર્યા તમને, કે તું કીધું કે તમારી સરપ્રાઈઝ આવી ગઈ કે નહીં પૂછા કરવા. સરપ્રાઈઝ આવી ગઈ છે, અમે થોડી વારની અંદર જ જોવાનું હોય. અને હું એ છું આમ શોક થઈ ગયો છું હું જોઈને, અને તમને તો આમ અંદાજો જ નહીં આવે. તમે અત્યારે કોમેન્ટ કરીને કહેજો કે શું હશે, કોઈ દી અંદાજો જ નહીં આવે. એવું લઈ આવ્યા છે. બાકી એક વારના બધા વાસુડાને પાછળ પૂરતા આવીએ પછી વાત કરીએ. હાલો હાલો શેઠિયું કેમ પણ ઈ શંકરો. હાલ હાલ હાલ. તો વાસુડાને બધા પહોંચી ગયા પાછળના વાડામાં અને બધા ખાવા માંડ્યા છે. જાર જારની નીણ કરી છે અને બંસીને જો બંસીવાળો ધાવે છે. એ બધા તો ખાસે હવે અત્યારમાં નહીં. દરવાજ બંધ કરી નાખું ને. હા વાછુડાને પાછળના વાડામાં પૂરી અને ત્યાં એને નીણ નાખી અને પોપટને પૂર્યો આની અંદર અને આને મૂક્યું છે ખાણ. પોપટ અત્યારે ખાણ ખાય છે. અને તમે અંદાજ કર્યો કે નહીં સરપ્રાઈઝની અંદર શું હશે? ભયંકર વસ્તુ આવી ગઈ છે. તમે કહેશો કે ના ના આ શું કર્યું તમે એમ કહેશો, પણ તમે એક વાર અંદાજ મારો કે શું હશે. મને તો ઓમ ઓમ ક્યાંય સમજો ને કે સપનામાં એવી આશા નથી, એવી વસ્તુ લાયા છે. પણ હવે તમે અંદાજ મારો જો તમને કોઈને ખબર પડે તો. બાકી પછી સામે જ છે, હાથમાંથી મુકાઈ ગયું છે, પકડવાની કોશિશ કરે છે હર્ષદભાઈ. પકડો 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 લ્યો. તો સરપ્રાઈઝ બિલકુલ તમારા માટે તૈયાર છે. અને અહીંયા જો હર્ષદભાઈ છે આડું રાખીને ઊભા છે. તો 3, 2, 1માં હો 3, 2, 1 લોન્ચ કરો. ઓહો હો હો વાહ 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 વાહ. આ શું કર્યું હે તમે? આ તો હું ના જેવું કે કારો કાઢું કાબરો. આ તો ત્રીજો જ નીકળ્યો, ધોરો નીકળ્યો કોક. હે ચેતનભાઈને એને ખૂબ એવી ઈચ્છા હતી કે આપણે ભેંસનો શોખ છે ને એક રાખવી છે, એટલા માટે જ એક સારી પાડી એની ક્યાંય હુજી હશે તો એને ત્યાંથી લીધી છે. પ્યોર બની નસલની છે. ઓમ આપણે તો ઘણી ખબર ના પડે, પણ ઓમ શું છે ખબર? ઠાઠે જો ઠાઠે સારામાં સારી લંબાઈ બહુ સારી અને સિંગડી આવી છે. તમે કોઈ જાણતા હોય આની અંદર તો કહેજો કે કેવી થશે એ. નહીંતર મને જ્યાં સુધી ઓમ ખબર પડે આમાં કે ઠાઠેની લંબાઈ તો બહુ સારી છે આની. અને 10 મહિનાની જ છે હજી. જો કાલ રાતે લઈ આવ્યા હતા ક્યારે લઈ આવ્યા? મને તો કંઈ ખબર જ ન પડી કે તું શેનું કહેશો. મેં કીધું ગાય કે કંઈક લીધી હશે વરી નવી બીજી, પણ
આ તો અલગ જ નીકળ્યું. થોડાક દિવસ તો આવી રાડું દેશે ને તોય આપણે તો અજીબ લાગશે, કારણ કે આવી રાડું તો અહીંયા આપણી ગૌશાળામાં તો ક્યારેય હોય નહીં. ગાયની તો મસ્ત એવી ગાય તો મસ્ત રીતે ભાંભરતી હોય, એનો અવાજ એ રૂડો લાગે. આનો હવે ધીમે ધીમે રૂડો લાગી જાય, બીજું શું થાય હવે. હે, બાકી મંજરી આપણી પાછળ છે, ચેક કરો. એ પૂછા કરે કે આ નવું કોણ આવી ગયું છે આવું. હા, સરપ્રાઈઝ હતી એમ ને તમારી, સરપ્રાઈઝ પણ ભૂકા કાઢી નાખે એમ છો. હે, બધા સરપ્રાઈઝ થઈ ગયા છે બધા. તમે થઈ ગયા ને, થઈ જ ગયા હોય ને કાકા, મને આખી રાત નીંદર નહીં આવી. હે, નામ બામ છે કે નહીં ક્યાંનું, હવે રાખવાનું છે નામ? 10 મહિનાની છે તો વિકાસ ઘણો છે, ખૂબ ધોરાવી લાગે. શું કહે છે આ? હે, એમ કહે છે. શીંગડા બીંગડા વારી જાય કે કેમ થાય? હે, એમ નહીં ને, આ શીંગા આમ આમ વરી જાય ને. હા, બાકી આપણે એટલું જાણતા નહીં હો ભાઈ, પછી કહેતા નહીં કીધું. હાલો, તો એને અંદર અંદર પૂરવી છે કે આ મિક્સ મસાલો નહીં થાય, વટશે નહીં એકબીજા એમ? થોડી વાર ટ્રાય કરવા માટે અંદર મૂકીએ, અને પછી જો એવું તેવું લાગશે તો વળી બાંધી નાખશું, કારણ કે હવે ધીમે ધીમે સેટ તો કરવી જ પડશે. આ ઓના જેવું છે, કેવું કે પલાર્યું છે તો હવે હોરાવવું તો પડશે જ ને. લ્યો, ખોલો દરવાજો, બીજું શું. બરે જબ્બર છે આમાં, આ જાલ્યા જલ્લાઈ એવા નહીં. એમ છોડ્યું છે, હા છોડી નાખ લે. હા કરે, VIP છે, VIP પશુની તો VIP હા કરો હોય ની. જા જા આવે અંદર લે. ઠાઠે ને લંબાઈમાં ને એમાં તો 100માંથી 110 નંબર છે વસ્તુ ખરેખર. બાકી તો પછી હવે શીંગડી નહીં તો આપણે એટલી એટલો જૂનો આમ મતલબ એવું ન જોઈને આપણે કેમ વાસળી જોઈને કહી દઈએ કે આ મોટી થઈને આવી જ થશે. હાલો, માથાકૂટ ચાલુ થઈ ગઈ છે. આમ તો આને બાંધી જ ના હેલા, છૂટી ના રહ્યા. હો, હાલો થોડી વાર જોશું આપણે કે કેમ થાય એ વાડાની અંદર, અને ચેક કરશું. જો ત્યાં કને શાંતિથી બધા ભેગા રહેશે તો રહેવા દેશું, નહીં તો એને બાંધવી પડશે. મંજરીનું મૂછ્યું નીકળી ગયું. હા, ખાતા શીખી ગઈ છે કે ધૂળ ખાય છે? પોપટ તે ખાણ ખાઈ લીધું કે બાકી છે તારે? ખાણ ખાઈ લીધું. હાલો, તો એને કટી નાખી દે, અને પછી આ થોડુંક સાફ સફાઈ પોદરા ઉપડવાનું કામ છે એ કરીએ. તો આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે, અને પાડીને સામે બાંધી નાખી. હું બાંધવાની તો આ બધી કોશિશ કરી હતી પણ પકડા નહીં. આવો આવો, લ્યો બે કામ છે તમારા. અહીંયા જો અત્યારે કટ્ટી ખાય છે. બાકી બીજી ફેમિલી આપણી અંદર છે. હવે આ પાડી તો આવી ગઈ છે, પણ આપણી ગૌશાળા ને હવે ગૌશાળા કહેવાની કે નહીં હર્ષદભાઈ? એમ ને, ના ના એ તો સાચી જવા છે ને. શોખ હતો ક્યારના ચેતનભાઈને વાત કરતા કે ભેંસ ક્યાંક હારી હુજે ને તો લેવી છે, પાડી હારી હુજે ને તો લેવી છે. તો કાલે ક્યાંક ગયા હશે, ક્યાંય રાપરની બાજુમાંથી લીધી છે ને. હમ, બીજદાન કરવા ગયા હતા. આ પાડી રહી ને એની માને જ બીજદાન કર્યું હતું, તો ત્યાં છે આ પાડી જોઈ હશે. અને કઈ રીતે હોદો છે હર્ષદ? વાદમાં વાદમાં થઈ ગયો હોદો. કંઈક ચેતનભાઈએ કીધું હશે કે તમારે દેવી હોય તો આટલા પૈસા દઈ દો, એમાઉન્ટ થોડુંક વધારે છે. ભેંસના ભાવમાં આવી છે એમ તો, એમ તો નથી કંઈ જેમ તેમ લીધી હો. અને ઉ પાર્ટીને એમ શું હશે કે ઓહો આટલા બધા, તો ઉ કે લઈ જ જાઓ તમે અત્યારે, તો પછી આપણે લઈ આવ્યા ગયો. બરાબર ને? બાકી હવે આગળ આગળ જોશું કેમ કેમ થાય છે. થોડીક તકલીફ પડશે, કારણ કે આપણે શું છે આમ ઘડાયેલા છે ને ગાયના વાતાવરણમાં છે. ત્યાં ભેંસોનું થોડુંક બધું અલગ હોય સિસ્ટમ, કારણ કે આનો ખોરાક વધારે હોય, બધું અલગ અલગ હોય. પણ ધીમે ધીમે આમ તો શું, આપણે તો હેવાય જ છે એવું નથી, પણ આપણે અહીંયા છે ને, અહીંયા આપણી ગૌશાળાએ ક્યારેય ભેંસ રાખી નથી, પહેલી વારની આવી છે. અને હજી તો પાડી છે એટલે આગળ આગળ હવે જોશું બધે એને કઈ રીતે સાચવવી ને હવે બધું. બરાબર ને?
સિસ્ટમ ચેન્જ થશે થોડી ઘણી, બાકી તો હવે જો અહીંયા જ બંધાણી છે. આમ તો ખૂબ દોડ્યા કે હર્ષદભાઈ આમ છે આમ, પણ ક્યાંય મેળ ના આવ્યો. અહીંયા આવીને ઊભી હતી તો અહીંયા ને અહીંયા બાંધી નાખી, બાકી પોપટની નીણ નખાઈ ગઈ છે. ઈ કે આવજો એમ કે છે ને, ઈ કે આવજો બપોરે પાછા. બાકી પોપટ જો, પોપટનો વટ તો અલગ જ છે. મારો દીકરો શું છે કે આમ આવી રીતે જ કરે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે. હવે છે ને આ પાડી રહીને આપણે ડિસ્ટર્બ ઘણી કરશે. જો બોલ્યા નથી ને એણે, અવાજ કર્યો નથી, બોલ્યા નથી ને અવાજ કર્યો નથી, પણ એ ધીમે ધીમે શીખી જાય કે અહીંયા ચૂપ રહેવાનું, આ વિડીયો ઉતારવામાં ડિસ્ટર્બ થાય. બરાબર ને હર્ષદ? બાકી તો હવે બધું કામ ઓકે થઈ ગયું છે, ઘાસું ઘરે તૈયાર થઈને જવાનું છે પાંજરાપુર, અને જોશું ત્યાં શું કામ છે એ બધું. આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી ઘરે આવી ગયા હતા, ઘરે આવી તૈયાર થઈ ગયા છે, અને જેવું ફ્રેમ એક તૈયાર થતી હતી ને એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, સુકાઈ ગયો છે કલર બલર બધું ઓકે. જો એટલે દેખાતું નહીં આ બાજુ, દેખાય ને પારેવો. જયરામભાઈ માટે સ્પેશિયલ ગિફ્ટ તૈયાર કરી છે મહેશભાઈ. વજન કેટલો છે? ઓછામાં ઓછું 6-7 કિલો વજન છે આની અંદર, વધારે હોય તો એ નક્કી નહીં. કાંઈ ફ્રેમ સરસ બનાવી છો. તમને આ ફ્રેમ કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરી જણાવજો. આપણું પ્રકાશ આવે છે ને દેખાતું નહીં બરાબર. આપણે સવારના પાંજરાપુર ગયા ને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં તો આવી ગયા ફરી અહીંયા ગૌશાળાએ. તીર્થભાઈ, તીર્થ તો નિહારી થાય ત્યારનો છે, અહીંયા પાડીની સેવામાં જ છે. હે, એવી બધી ગમે છે તને એમ? ગાયો ઓછી થઈ ગઈ અમવાની? એમ કેવીક છે એમ તને ખબર પડે? એમાં તો એમ દેખાવની સારી છે કા? હમણાં તો એક્સપર્ટ આવ્યા હતા તી ગોવિંદભાઈ, શું કહેતા હતા? સરસ લો. બાકી બધી ગાયો જો અંદર છે, અહીંયા થોડીક મકાઈ આપણી વાડીએ લઈ આવી તો સામે પડી, એ નાખી છે તે ખાય છે. અને તીર્થભાઈ તો સેવામાં છે ફૂલ, હો કાંઈ ઘટવું ન જોઈએ. થોડુંક પાણી નાખી દીધું માથે, અને થોડોક કડલો જાર નાખે, જાર શું મકાઈ નાખે એને. ભાઈ ભાઈ તીર્થભાઈ, તને ખબર હતી કે પાડી લેવાની છે? તો મને એમ જ મેં સવારે જોઈ કે મિત્રો બધા આપણા કે કેવીક લાયા છે, શું છે એની બધું તો એને બતાવીએ છીએ. કોણ કોણ આવી તું? એમ ને, ભલે હાલો. તો બાકી તો બીજું કંઈ કામ છે નહીં અહીંયા, હવે જ્યાં શું કરે જમવા માટે. મિત્રો, આપણે લાસ્ટમાં અહીંયા બપોરે હાજર હતા ગૌશાળાએ, અને અત્યારે છે સાંજના અહીં ગૌશાળાએ છે. ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે, અને અહીંયા હવાડો ભરાવાનું કામ ચાલુ છે. થોડોક હવે અધૂરો રહ્યો છે તો હમણાં જ ભરાઈ જશે. અને બાકી સામે જો તમને દેખાય તો બધા આપણા ઢોરથી નીણ ખાય છે, પણ દેખાશે ને અંધારું જેટલું છે. અને આપણી પાડી અહીંયા છે જો, હજી ત્યાં ને ત્યાં જ બાંધી છે. અત્યારે શીંગાની કટી ખાય છે, પાણીની વ્યવસ્થા અહીંયા છે એકદમ ઓકે રિપોર્ટ. અને બાકી બધી દૂધણી ગાયો અને બધી પોતપોતાની રીતે પોતાની નીણ ખાય છે, અને હવે તો બીજું કાંઈ છે નહીં. અને બાકી એ મને સ્પેશિયલી તમે જણાવજો કે તમને શોખ કેવો લાગ્યો. જેવો મને લાગ્યો ને એવો ને એવો જ મારે ખ્યાલથી તમને લાગ્યો છે કે આ ઓચિંતુ આ શું લઈ આવ્યા એવું જ હતું ને, સાચું બોલજો. અને બાકી તો બીજું કાંઈ છે નહીં. તમને જેવી મજા આવી એ કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.